ફ્રેન્ડ્સ, મારું નામ છે અમિત શુક્લા અને આજે આપણે વાત કરીશું સેટરડે સ્પેશિયલમાં. દરેક સેટરડેની જેમ કે સંડા ગિફ્ટ લઈને આવ્યો છે, એટલે તમારા માટે દર સેટરડે હું તમારા માટે જોબ વેકેન્સી વિશે માહિતી લઈને આવું છું કે ભાઈ તમે કયા કઈ એક્ઝામ આવી રહી છે, કયા એક્ઝામના ફોર્મ બહાર પડ્યા છે, એના વિશે આપણે દર સેટરડે આપણા આ સેટરડે સ્પેશિયલના વિડીયોમાં ચર્ચા કરતા હોય છે. તો ફ્રેન્ડ્સ, આ સેટરડે સ્પેશિયલના વિડીયોમાં હું તમારા માટે લઈને આવી રહ્યો છું એસબીઆઈ જુનિયર એસોસિએટની વાત છે, રાઈટ? એસબીઆઈ જુનિયર એસોસિએટ ની વાત છે, તો એના વિશે વાત કરીશું આજના સેશનમાં. ઓકે, તો ફ્રેન્ડ્સ, એસબીઆઈ જુનિયર એસોસિએટ ની વેકેન્સી ની વાત કરીએ તો અહીંયા આગળ જ્યારે આપણે વાત કરીએ છીએ એસબીઆઈ જુનિયર એસોસિએટ ની, ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં જો વેકેન્સી ની વાત કરીએ તો રેગ્યુલર વેકેન્સી છે 7870. કેટલી વેકેન્સી છે? 7870 વેકેન્સી છે એસબીઆઈ જુનિયર એસોસિએટમાં. કેટલી વેકેન્સી છે? 7870. ઓકે, હવે વાત કરીએ ઓબીસી વેકેન્સી. ઓકે, ઓબીસી વેકેન્સી ની વાત કરીએ, કેટેગરી વાઇઝ જોઈએ તો 1784 વેકેન્સી છે ઓબીસી ની. કેટલી છે? 1784 વેકેન્સી છે ઓબીસી ની. જનરલ ની વેકેન્સી છે 3387. કેટલી છે? 3387 વેકેન્સી છે જનરલમાં, માને કે સામાન્ય વર્ગમાં. ઈડબ્લ્યુએસ માને કે ઇકોનોમિક વીકર સેક્શનમાં વેકેન્સી ની વાત કરીએ તો 77 વેકેન્સી છે. એસસી માં જે આપણે વાત કરીએ અનુસૂચિત જાતિની, તો 1208 વેકેન્સી છે. એસટી માને 713, અનુસૂચિત જનજાતિની વેકેન્સી છે 713. હવે ઘણા લોકો કહેશે સાહેબ 8000 વેકેન્સી ની વાત કરો છો એસબીઆઈ જુનિયર એસોસિએટમાં, તો આ 8000 વેકેન્સીમાં 130 વેકેન્સી છે બેકલોગ વેકેન્સી. કઈ છે? 130 વેકેન્સી છે બેકલોગ વેકેન્સી, જેમાં જનરલ કેટેગરીની છે 60, ઓબીસી ની છે તમે દેખી રહ્યા છો 19, ઇકોનોમિક વીકર સેક્શન ની છે 13, એસસી ની છે 5 અને એસટી ની છે 33 વેકેન્સી છે. કેટલી? એસસી ની વેકેન્સી છે 33. ઓકે, તો આ તમારી ઓવરઓલ 8000 વેકેન્સી છે ફ્રેન્ડ્સ. ખૂબ જ સુવર્ણ તક છે, ગોલ્ડન ચાન્સ આને ગણી શકો છો રિગાર્ડિંગ એસબીઆઈ. ઓકે, આવી વેકેન્સી અવારનવાર નથી આવતી. જો તમે તૈયારી કરતો એસબીઆઈ ની તો તમારા માટે આ સુવર્ણ તક છે. અને વાત કરો ક્વોલિફિકેશન ની, જો તમે લાસ્ટ ઇયરમાં હો તો તમે આમાં એપ્લાય કરી શકો છો, લાસ્ટ સેમિસ્ટર ની વાત છે. અથવા જો તમે ગ્રેજ્યુએટ હો, ઓકે, ગ્રેજ્યુએટ જો વિદ્યાર્થી છો, તમે ગ્રેજ્યુએટ ના સ્ટુડન્ટ છો, જો તમે સ્નાતક ડિગ્રી મેળવી છે, રાઈટ, સ્નાતક ડિગ્રી મેળવી છે, તો તમે આ વેકેન્સીમાં ફોર્મ ભરી શકશો. ઓકે, આગળ વાત કરીએ તો ફ્રેન્ડ્સ, આની એપ્લિકેશન ડેટ સ્ટાર્ટ ક્યારે થાય છે? તો ભાઈ સ્ટાર્ટિંગ ડેટ છે 3 જાન્યુઆરી 2020, લાસ્ટ ડેટ છે 6/1/2020, એજ લિમિટ છે 20 વર્ષ. ઓકે, જે એજ લિમિટ માટે કે સ્ટાર્ટિંગ એજ છે, મિનિમમ જે વાત કરીએ મિનિમમ એજ લિમિટ છે 20 વર્ષ, મેક્સિમમ ની વાત કરીશું 28. એસસી એસટી ની વાત કરીએ તો 5 વર્ષની છૂટછાટ છે, રાઈટ? એસસી એસટી ના જો કેન્ડિડેટ હોય, વિદ્યાર્થીઓ હોય, તો તેમને 5 વર્ષની છૂટ છે. પીએચ કેટેગરીના સ્ટુડન્ટને 3 વર્ષની છૂટ છે. કેટલા? 3 વર્ષની છૂટ છે પીએચ કેટેગરીના સ્ટુડન્ટને રિગાર્ડિંગ આની વાત કરીએ તો. ઓકે, તો તારીખ ના ભૂલતા, સ્ટાર્ટિંગ ડેટ છે 3 જાન્યુઆરી થી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને લાસ્ટ ડેટ છે 26 જાન્યુઆરી, માને કે આપણો પ્રજાસત્તાક દિવસ. હવે ફીસ ની વાત કરીએ, પૈસા ની વાત કરીએ તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માને કે ઇકોનોમિક વીકર સેક્શન ને 750 રૂપિયા ભરવાના થશે. કેટલા? 750 રૂપિયા ભરવાના થશે. એસસી એસટી અને પીએચ કેટેગરીના વિદ્યાર્થીઓને 125 રૂપિયા છે. કેટલા? 125 રૂપિસ છે, 125 રૂપિયા છે એસસી એસટી અને પીએચ કેટેગરીના સ્ટુડન્ટ માટે. તો આના પર અચૂક ધ્યાન દેશું અને ફોર્મ ભરવાનું ના ભૂલતા. ઓકે, વાત કરીએ તો ફ્રેન્ડ્સ, જો હું વેકેન્સીસ ની વાત કરું, રાઈટ, તો ફ્રેન્ડ્સ આ તમામ વેકેન્સી તમારા માટે, આ વેકેન્સી ખૂબ જ ઉપયોગી છે. અને વાત કરીએ અપકમિંગ બેચ કોર્સ ની, તો અન એકેડેમી પર તમારા માટે એક બેચ કોર્સ આવી રહ્યો છે. ઓકે, બિન સચિવાલય ક્લર્ક નો. ક્યારથી આવી રહ્યો છે? 7 જાન્યુઆરી થી. ક્યારથી? તમે આ તમામ ચહેરા દેખી શકશો 7 જાન્યુઆરી થી. બિન સચિવાલય નો જો બેચ કોર્સ ખરીદવા ઈચ્છતા હોય તો તમે આ રેફરલ કોડ યુઝ કરી શકો છો AMIT S8592, જેનાથી તમારી ફીસ છે 10% ડિસ્કાઉન્ટ મળી જશે. જેમ કે 1400 રૂપિયા ફીસ હોય તો 1400 ના 10% કેટલા થશે? 140, માને કે 1260 માં પડશે. અને જો તમે ઇયરલી લેવા માંગતા હોય, રાઈટ, ઇયરલી લેવા માંગતા હોય તો ઇયરલી ના છે 7000 રૂપિયા અને 7000 ના 10% થશે 6300, રાઈટ, 630 કરશે ને, એટલે કે 700 રૂપિયા કરતી ને 6300 રૂપિયા થશે તમારા 7000 ની જે વાર્ષિક જો ફીસ ની વાત કરીએ. અને જો તમે દરેક એક્ઝામ માટે અન એકેડમી બેચ કોર્સ લઈને આવે છે, દરેક એક્ઝામ માટે દરેક મહિનામાં અન એકેડમી દ્વારા એક બેચ કોર્સ તો અચૂક હોય છે.
તો આ મહિનામાં 2 થી 3 બેચ કોર્સ આવશે, અને જો તમે હજુ સુધી બેચ કોર્સ ના લીધો હોય તો બેચ કોર્સ અચૂક લઈ લેજો. ઓકે, તો ફ્રેન્ડ્સ આ હતું બિન સચિવાલય ક્લર્કના બેચ કોર્સની વાત. અને રહી વાત તમારા એક્ઝામ્સની, તો હરેક સેટરડે, દર સેટરડે હું કંઈ ને કંઈ જોબ નોટિફિકેશન જરૂર લઈને આવતો રહીશ. અને આ સેટરડેની વાત કરું તો તમારી એક એક્ઝામ, આઈ થિંક હું મેન્શન કરવાનો રહી ગયો, મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર, રાઈટ, જેની પણ 73 વેકેન્સી છે, એનું પણ ફોર્મ અચૂક ભરી દેજો. જે તમારી આવનાર જો મિકેનિકલ એન્જિનિયર હોય તો આ ચાન્સ ના ભૂલતા, કારણ કે મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટરની જો વાત કરું તો ગત વર્ષે અને એના ગત વર્ષે એક વેકેન્સી આવી હતી, તો આ વર્ષને સુવર્ણ વર્ષ તરીકે, ગોલ્ડન ઇયર તરીકે તૈયારી કરજો, જેથી આવનારી તમામ એક્ઝામોમાં તમે હેલ્પફુલ આ તૈયારી તમને થઈ શકે. અને આ વર્ષને ગોલ્ડન પીરિયડ 2020 ગણીને દરેક એક્ઝામ માટે તંતોડ મહેનત કરો. આ વર્ષે ખૂબ જ સારી એવી વેકેન્સી છે, ઘણી એવી એક્ઝામ તમારી 2020માં ઠેલાઈ ગઈ છે, તો એના પર ફોકસ કરજો. તો મળીએ નેક્સ્ટ સેશનમાં નેક્સ્ટ સેટરડે.